નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, દેશભરમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો આગામી સમયમાં 14 દિવસ માટે, અને આ ત્રીજા તબક્કાની જ્યારે વાત આવે છે ત્યારે વધુ કડકાઈભર્યું પાલન કરાવવાની ફરજ હવે તંત્ર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ઉપાડી લીધી છે. પણ તેનામાં અમુક છૂટછાટ પણ આપવામાં આવી છે. હવે આ છૂટછાટના જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કે જેનામાં પરપ્રાંતિઓ કે જે બીજા રાજ્યોમાં કામકાજ અર્થે, નોકરી ધંધા અર્થે ફસાઈ ગયા છે, તેઓને પોતાના વતન જવાની જે ફરજ ગૃહ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી અને જેનું અનુકરણ અત્યારે રાજ્ય સરકારો કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તેનામાં ઉણપ સર્જાતા, ખામીઓ સર્જાતા શ્રમિકો અને ગરીબોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક લોકોને મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે મધરાત્રિથી લાઇનમાં ઊભા રહેવું પડે છે, તો અમુક લોકોને પગપાળા હિજરત કરવાનો વારો આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય બાબતો પર પણ પ્રકાશ પાડવો ઘણો જરૂરી બની રહે છે, કારણ કે અત્યારે સરકારને ચિંતા છે કે જે બેરોજગારો છે અથવા તો જે બેરોજગારીમાં સપડાઈ જવાના છે, લોકડાઉનના સમગ્ર દિવસો પૂર્ણ થયા બાદ અમુક વેપારીઓ અને શ્રમિકો, તેમની વહોરે પણ સરકાર આવશે, તેમને પણ નાણાકીય રીતે મદદ કરવામાં આવશે. પણ આ મદદ કરવાની સાથે સાથે કેન્દ્ર સરકારે રેટિંગ્સનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે કે એકંદરે કહેવામાં આવે તો પડકાર ઘણા બધા છે. આ પડકારને પહોંચી વળવા માટે ભારત દેશના તમામ નાગરિકો અત્યારે એકજૂટ છે, અને તેનામાં જે તંત્ર કામગીરી કરી રહ્યું છે, સૈન્ય કામગીરી કરી રહ્યું છે, કોરોના વોરિયર્સ જે કામગીરી કરી રહ્યા છે, આ તમામ બાબતોને બિરદાવવા લાયક પણ બાબતો છે. પણ અત્યારે આ તમામ વિષય અંતર્ગત આપણે જ્યારે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે, જ્યારે જે ચિંતાના વિષયો છે કે જેમ શ્રમિકોની આપણે વાત કરી, ગરીબોની વાત કરી, હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શ્રમિકો જશે, ગરીબો જશે, તો શું કોરોના પોઝિટિવ કેસીસમાં વધારો થશે? આ આંકડો સતત વધી રહ્યો છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસીસનો આંકડો 5000ને પાર થયો છે. આ સમયગાળા દરમિયાન અત્યારે સતત વધતા કેસીસ અને ચિંતાના આ માહોલમાં કઈ કઈ બાબતોની ચિંતા કરવી અને કઈ બાબતે નિશ્ચિંત થવું, એક આ સવાલ છે. બીજો સવાલ આવે છે કે જ્યારે શ્રમિકોને બીજા રાજ્યમાં મોકલવામાં આવશે ત્યારે તેમની પાસે વેતનની કોઈ સુવિધા નથી, તેમની પાસે અત્યારે આવક નથી, કારણ કે ધંધા, રોજગાર, નોકરીઓ એવી મોટાભાગની રોજિંદી ચીજવસ્તુઓ બંધ છે, અને જે રોજનું કમાઈને પેટીયું રળતા લોકો છે તેમને સૌથી વધારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. એકંદરે ધરતીનો છેડો ઘર, હવે આ વાક્ય સાર્થક થવા જઈ રહ્યું છે, પણ આ વાક્ય સાર્થક થતાની સાથે ઘરની અંદર થાળીમાં કોળીઓ કોણ પીરસશે? આ તમામ સવાલો અને જવાબોને ધ્યાનમાં રાખીને એક વિશેષ કાર્યક્રમ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. લોકડાઉનના આ ત્રીજા તબક્કામાં આજના કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા વાય કે ગોહિલ જોડાયા છે, કોંગ્રેસના નેતા અમિત નાયક અને સીએ સુરેન્દ્ર શાહ, જેઓ અર્થશાસ્ત્રી છે, આપણી સાથે જોડાયેલા છે. તમામ બાબતોની ચર્ચા કરવા માટે પહેલાં જ્યારે વાત તંત્રની આવે છે, રાજ્ય સરકારની આવે છે, કેન્દ્ર સરકારની આવે છે, ગોયલ સાહેબ, મારો સવાલ આપને કે એક તરફ લડવૈયાઓનું સન્માન થઈ રહ્યું છે, બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે પરપ્રાંતિઓને પોતાના વતન તરફ જે પરત કરવાની કામગીરી છે, તેમને વતન મોકલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, અને ત્રીજો ચિંતાનો વિષય છે નાણાકીય બાબત. હવે અત્યારે જે એડવાઇઝરી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી અને રાજ્ય સરકારો દ્વારા તે પ્રમાણેની તૈયારી કરવામાં આવી છે, પણ તેનામાં ક્યાંક ઉણપ સર્જાઈ છે અને શ્રમિકો અને ગરીબોએ મધરાત્રેથી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે પોતાના પરિવારની સાથે મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે. આ વરવા દ્રશ્યો ગુજરાતમાં સર્જાયા છે, તે બાબતે શું કહેશો આપ? નતાશા, ચોક્કસ આજે પૂરી દુનિયા, દેશ અને રાજ્ય, મુખ્યત્વે આપણું રાજ્ય એક મહામારી સંકટથી ગુજરી રહ્યું છે. જ્યારે માન્ય ગૃહમંત્રીશ્રીએ, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ લોકડાઉન 3 એમના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી અને એને વિશેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી, ત્યારે સ્વાભાવિક છે કે આજે એક મહિનાથી જે લોકો જે તે જગ્યાએ બેસેલા હતા, જે રોજગારો હતા, કે કોઈ બીજી વ્યક્તિઓ હતા, કે ટુરિસ્ટ હતા, કે સ્ટુડન્ટ હતા, બધા 1-1.5 મહિનાથી બેસીને રાહ જોઈ રહેલા હતા કે ક્યારે આ લોકડાઉન ખતમ થાય અને અમે અમારા ઘર સુધી જઈએ. ત્યારે બીજી તરફ જે લોકો ઘરે હતા એ લોકોની આજે એવી પરિસ્થિતિ છે કે જેને રળવા માટે પૈસાની જરૂર છે, રોજગારીની જરૂર છે, તો અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમુક પ્રકારની ફેક્ટરીઓ અને દરેક વસ્તુ જે ખુલી છે, તો ઘણા લોકોને ત્યાં કામગીરી માટે પરત ફરવું છે. કેમ કે આફ્ટર ઓલ તમે જેમ કીધું એમ કે કમાવું પણ જેની માટે રોજ રોજબરોજનું જરૂરિયાત છે,
તો સેફ રહીને કમાવા માટે પણ જેવી રીતે રાજસ્થાન છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે, ત્યાંના મજૂરોને ગુજરાતની અંદર આવવું છે. જે લોકો ત્યાં ઘરે ઘર જતા રહ્યા હતા જયારે લોકડાઉન ચાલુ થયું ત્યારે કોઈ પણ પરિસ્થિતિ કે ચાલીને, આપને દિવસો યાદ હશે કે જયારે પહેલું લોકડાઉન થયું ત્યારે લોકો પગપાળા ચાલીને પોતાના ઘરે જવા માટે નીકળી પડ્યા હતા. આજે એ લોકો કંટાળીને આજે પાછા આવવા માંગે છે. પણ જયારે આજે સવા મહિના જેવી આ મહામારીના લોકડાઉન પછી થોડું રિલીફ આપવામાં આવ્યું, તો હું એવી વિનંતી કરું છું આપના મીડિયાના માધ્યમથી કે એક સાથે એક જ દિવસમાં બધાએ જતું રહેવું જોઈએ એવી વસ્તુ ન રાખવી જોઈએ. જ્યારે કોઈ તંત્ર અથવા તો કોઈ મેડિકલ સ્ટાફ કે અથવા તો કોઈ પોલીસ સ્ટાફ જ્યારે આપની સેવા કરી રહ્યું છે, જ્યારે સરકાર આપની સેવા કરી રહી છે, ત્યારે એવું તો પોસિબલ નથી નતાશા કે એક સાથે લાખો લોકોને એક જ મિનિટમાં બધું મળી જાય. લાઈક તમે કીધું કે મેડિકલ સર્ટિફિકેટ છે, તો મેડિકલ સર્ટિફિકેટ આપવું અને સાચું આપવું એ ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ મેડિકલ, આજે હમણાં જ આપણે કાલે એક કેસ જોયો કે દેવભૂમિ દ્વારકાની અંદર આજ સુધી એક પણ કેસ નહોતો. અજમેરથી કાલે આપણે છૂટ આપતા અજમેરથી બે ટુરિસ્ટ જે લોકો બહાર હતા અને બે લોકો ત્યાં ફેમિલી એમનું ત્યાં આવ્યું, એ બંને પોઝિટિવ નીકળ્યા. તો આ પ્રકારની ક્યાંય ખામીઓ ન રહી જાય. આપણા ત્યાંથી જતા લોકો બીજા રાજ્યમાં જઈને પણ આ મહામારીને વધારે ઇફેક્ટ ન કરે, એટલે સેલ્ફ ડિસિપ્લિન રાખીને વાર, જેમ માની લો કે આજે આપણે કોઈ સ્ટોરમાં જઈએ તો એક ઘણી જગ્યાએ એવી સુવ્યવસ્થા કરવામાં આવી છે કે એક રાઉન્ડ કરી દેવામાં આવે, રાઉન્ડની અંદર જ આપણે ઊભું રહીને આગળ ચાલવાનું હોય છે. તો એ પ્રકારની સુવ્યવસ્થામાં આજે આપણે લાઇનમાં શિસ્તબદ્ધ રીતે ચેકઅપ કરાવીએ, પ્રોપર ચેકઅપ કરાવીએ, પછી આપણને અગર અહીંયા ન રહેવું હોય, અન્ય રાજ્યમાં જ્યાં આપણું વતન હોય ત્યાં જવું હોય, તો પ્રોપર ચેકઅપ કરાવીને જશો તો તમારા ફેમિલી માટે પણ સારું છે, તમારા આજુબાજુમાં રહેવાવાળા લોકો માટે પણ સારું છે અને તમારા રાજ્ય માટે પણ સારું છે. 100% આજે જે તકલીફો પડી રહી છે અથવા તો જે લાઈનો લાગી છે, જે એના હિસાબે જે અનાયાસ સર્જાઈ રહ્યું છે, તો એનું કારણ એ છે કે એક સાથે બધાને જતું રહેવું છે. તો વિનંતી કરું છું બધાને કે ગ્રેજ્યુઅલી જયારે એક વખત વાટ જોવે અથવા તો જોવે, લાઈન જોવે, બે દિવસે જાય, ત્રણ દિવસે જાય, જયારે એક મહિનો રહ્યા છે તો બે ત્રણ દિવસ વધારે, તો જયારે જેમ જેમ ગરદી ઓછી થાય એવી રીતે જવાનો પ્રયાસ કરશે. અને પોતે સેલ્ફ ડિસિપ્લિન, જયારે પીપલ સેલ્ફ ડિસિપ્લિન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગવર્મેન્ટ ચાહે ગમે તે કરે, આટલું જે કંઈ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કર્યું છે એ પૂરી દુનિયાએ આજે આપણે જોયું હશે કે મીડિયાના માધ્યમથી કે પૂરી દુનિયા, આખું વિશ્વ વખાણી રહ્યું છે કે જે ભારત જે રીતે સ્વયંભૂ અને રાજ્ય કેન્દ્રની સરકાર જે પ્રમાણે વિનંતી કરે છે અને ફોલો કરી રહી છે પબ્લિક, અને એ પ્રમાણે જે ડિસિપ્લિનથી ચાલી રહ્યું છે, એના કારણે આજે આપણા દેશને ઘણા અંશે બચાવી શક્યા છે સંકટની મહામારીમાંથી. તો આગળના દિવસોમાં પણ જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં પણ ધીરજ, શાંતિ અને ધૈર્ય રાખીને હું સૌને વિનંતી કરું છું કે પ્રોપર ગવર્મેન્ટના જે કંઈ પણ કર્મચારીઓ છે એને સહયોગ આપે અને શાંતિથી ગ્રેજ્યુઅલી જાય તો મારા મતથી એ વધારે સારું છે. આપે જે કીધું એ વાસ્તવિકતા તો છે જ, અને એકંદરે અત્યારે સમજણ જે પડવી જોઈએ લોકોને, જે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હજી પણ મોટા ભાગે જોવા મળે છે, લોકો ટોળા વળી જાય છે, કલેક્ટર ઓફિસ દોડી જાય છે, જે રીતે મેડિકલ સર્ટિફિકેટ માટે લાઇનોમાં ઊભા રહ્યા ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જ હતો. અને એકંદરે આવા કારણે, આવા દ્રશ્યોને કારણે પરિસ્થિતિ વરવી થઈ શકે, કારણ કે જો એકને પણ કોરોનાના આંશિક લક્ષણો પણ દેખાશે તો તેને કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થશે, અને ત્યારબાદ પછી એવો વારો આવશે કે ક્યાંક ગુજરાતમાંથી બીજા રાજ્યમાં પરપ્રાંતિયો લોકોને મોકલવામાં આવ્યા તો તેઓને કોરોના પોઝિટિવ હતો, અથવા તો પછી બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં જે લોકો આવ્યા તેઓને જો કોરોના પોઝિટિવ હતો, ખતરો વધી શકે છે. કારણ કે અત્યારે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કદાચ આ નિર્ણય ઉપર ચર્ચા કરીએ. મારો સવાલ અમિતભાઈ આપને કે અત્યાર સુધી લોકડાઉનનો આ ત્રીજો તબક્કો છે, પહેલા 21 દિવસનું લોકડાઉન, ત્યારબાદ 19 દિવસનું લોકડાઉન, અને ત્યારબાદ આવે છે આ 14 દિવસનું લોકડાઉન. હવે આ ત્રીજા તબક્કામાં જે કડકાઈભર્યું પાલન કરાવવાની જરૂર અને ફરજ પડે છે તંત્રને, શું આપને એવું લાગે છે કે આ જ કડકાઈ પહેલા તબક્કાથી રાખવાની જરૂર હતી અને તેને કારણે કદાચ આપણે આ પરિસ્થિતિમાં ન મુકાયા હોત? આભાર નતાશા. સૌ પ્રથમ હું મારા દર્શક મિત્રોને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના જે બી મિત્રો અત્યારે સુફિયાણી વાતો કરી રહ્યા છે, લોકોને સંયમ જાળવવાની જે વાતો કરી રહ્યા છે કે ભાઈ લોકડાઉનનો અમલ કરો, એક મહિનો રોકાઈ ગયા, જો હજુ થોડા દિવસ રોકામ, આનો કોઈ નિશ્ચિત દિવસ સરકારે નિશ્ચિત નથી કર્યો. લોકડાઉનનો અમલ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટીની કેટલી રાજ્યની સરકારો નિષ્ફળ ગઈ છે, જે તમે પણ જોયું છે, મેં પણ જોયું છે મીડિયાના માધ્યમથી.
દેશની કેટલી રાજ્યોની સરકારો આ લોકડાઉનનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે, વ્યવસ્થા કરવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. તમે જોયું હશે કે મજૂરોને 40 દિવસ જેટલો લોકડાઉનનો પીરિયડ થવા છતાં પણ અત્યારે સર્ટિફિકેટ લેવા માટે મામલતદાર અને કલેક્ટર કચેરીમાં લાઇનમાં ઉભા રહેવું પડે છે. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક વિસ્તાર વાઇઝ એનું સંકલન નથી થઈ રહ્યું. અચ્છા, એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે તો 700 ને 800 રૂપિયા ભાડું વસૂલવામાં નતાશા કયા દેશમાં આપણે જીવીએ છીએ. સરકારની સંવેદના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ કઈ અસંવેદનશીલ સરકાર છે. તમે માલે તુજારના પૈસાવાળાના છોકરાઓને ચાર્ટર ફ્લાઇટમાં અહીંયા ભારત દેશમાં પાછા લઈ રહ્યા છો અને ગરીબ વસ્તી જે લોકો પેટનો પેટ રળવા માટે બીજા રાજ્યમાં હજારો કિલોમીટર દૂર છે એની જોડે અત્યારે ખિસ્સામાં પૈસાને આપણે 700 રૂપિયા 1000 રૂપિયા 1500 રૂપિયા વસૂલીને તેના રાજ્યમાં મોકલે છે, એવી ધક્કા ખાઈને લોકડાઉનના પાલન વગર શું આ સરકાર સંવેદનશીલ છે? નતાશા, મારે મીડિયાના માધ્યમથી મોદી સરકારને, ગુજરાત સરકારની, રૂપાણી સરકારને પૂછવું છે કે શું કરવા આ લોકો રોકાય? આ જ નિર્ણય તમારે લેવો હતો તો તમારે 40 દિવસ પહેલા લેવાનો હતો. આમાં આ થોડું ભૂતકાળમાં આપણે જઈએ, મેં 1-2 દિવસ પહેલા ઇન્ટરવ્યુ જોયો WHO ના જે સાયન્ટિસ્ટ છે ડોક્ટર સૌમ્યા, એમના ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે અમે જે બી એલર્ટ કહેવાય, લાલ બત્તી એલર્ટ, એ 30 જાન્યુઆરીને ભારત સરકારને અમે એલર્ટ જાહેર કર્યું હતું. ભારત સરકારમાં જયારે કેરાલાનો 30 જાન્યુઆરી કેસ નોંધાયો અને કયા પ્રકારનું એલર્ટ છે તો એમણે એમની વિડીયોમાં સ્પષ્ટ કર્યું છે કે ભાઈ આ માનવથી બી સંક્રમણ ફેલાય એ પ્રકારનો એક વાયરસ છે. પણ પોતાના વાટકા વ્યવહાર સાચવવા માટે મોદી સરકારે નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ કરીને આ જે બીમારી, જે કોરોના વાયરસ છે, એને સૌ પ્રથમ આમંત્રણ આપ્યું ત્યારે તેમની સંવેદના કેચ હતી ના થઈ. ત્યારબાદ અચાનક જેમ નોટબંધીની જાહેરાત કરી એમ લોકડાઉનની જાહેરાત કરી. ચલો, દેશદાજમાં દરેકે, વિપક્ષની દરેક પાર્ટીએ, દરેક પક્ષે, નાનામાં નાના માણસે, ગરીબમાં ગરીબ માણસે લોકડાઉનનો અમલ કરવા માટે સંમતિ આપી. એમને સરકાર પ્રત્યે એક વિશ્વાસ હતો કે ભાઈ અમે જ્યાં પણ છીએ ત્યાં સરકાર અમારું ધ્યાન રાખશે. આપણે કેટલા એવા વરવા દ્રશ્યો જોયા ગુજરાતના, અમદાવાદના, કે લોકોને ફૂડ પેકેટ માટે, પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ માટે વલખા મારવા પડ્યા. ક્યાંય પણ સરકાર તેમની વ્યવસ્થા નથી કરી શકી. લોકોએ, સંસ્થાઓએ, અડોશ પડોશના લોકોએ તેમને ફૂડ પેકેટ પહોંચાડ્યા છે, ત્યાં પણ સરકારી તંત્ર પહોંચી નથી શક્યું. ઇવન જે કીટ આપણે ટેસ્ટિંગ કરીએ લોકડાઉનનો, હું નતાશા આપને એક અમદાવાદની વાત કરું છું. અમદાવાદના મારી વાત સાંભળો અમિતભાઈ, અત્યારે આપણે રાજકારણમાં નથી પડવા માંગતા. વરવા દ્રશ્યો સામે આવે છે, આપ પણ માનો છો, હું પણ માનું છું. અત્યારે ભાજપ કોંગ્રેસ નહીં કરીએ આપણે, વિપક્ષ પક્ષ નહીં કરીએ, પણ એકંદરે જે સવાલ અને જે નિર્ણયો લેવામાં આવ્યા છે, આપ જે રીતે કહી રહ્યા છો કે કદાચ અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો પરપ્રાંતિઓ માટે તે આજથી 40 દિવસ પહેલાં લઈ લેવાની જરૂર હતી, કારણ કે અત્યારની આ વાસ્તવિક પરિસ્થિતિ છે. અત્યારે રાજકોટથી જે ખબર મળી રહી છે કે રાજકોટમાં પણ તંત્રની કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. ગોયલ સાહેબ, આ હું આપ ધ્યાન દોરવા માંગુ છું કે હાલમાં જ ખબર મળી રહી છે કે રાજકોટમાં જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અત્યારે જ મોટા ભાગના લોકો ટોળે વળ્યા છે. પરપ્રાંતિયો લોકો છે આ, જેમને માદરે વતન પરત જવું છે અને તે માટે તંત્રએ કોઈ જ કામગીરી કરી નથી, રાજકોટમાંથી આ ખબર મળી રહી છે. અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે રીતે અમિતભાઈ કહી રહ્યા છે કે આ જ નિર્ણય 40 દિવસ પહેલા લેવાની જરૂર હતી, આપ ટૂંકમાં જવાબ આપો, ત્યારબાદ સુરેન્દ્રભાઈને મારો સવાલ. ગોયલ સાહેબ, આપ તો સારી રીતે સમજી શકો છો કે જ્યારે એક સંક્રમણની શરૂઆત થઈ અને એક હ્યુજ પ્રમાણની અંદર સંક્રમિત થવાના ચાન્સીસ જ્યારે વિદેશોમાં ચાલતા હતા, ત્યારે જ્યારે નવી નવી આ રાજ્યની અંદર, આ દેશની અંદર શરૂઆત થઈ, દેશને જ્યારે સંક્રમિત લોકોની ભાળ થઈ, તરત જ લોકોને જો જવા માટે પરમિશન આપવામાં આવત તો ટોળે ટોળા, બસે બસો, ગાડીઓ ગાડીઓ એક સાથે ભેગા થઈને જાત, એક સાથે ભેગા થઈને જાઓ તો તમે જ વિચારો કે કેવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવ થાય. આજે એક વખત નક્કી કરવામાં આવત કે ભાઈ જેને ગુજરાતમાં છે એને MP, રાજસ્થાન, છત્તીસગઢ, જ્યાં પણ જવું હોય ત્યાં એ લેબર્સ જઈ શકે છે. તો આપ એ કલ્પના કરો કે એ 2-4 દિવસ પણ તમે છૂટ આપી હોય તો એ 2-4 દિવસની અંદર કેટલા પ્રમાણમાં લોકો એક સાથે મળીને ત્યાં જવાનો પ્રયાસ કરત, અને એ પ્રયાસ કરત એની અંદર કેટલા લોકો સંક્રમિત હોત તો કેટલા મોટા પ્રમાણમાં આ સંક્રમણનું પ્રમાણ વધી શકે.
બરાબર છે, સ્વાભાવિક વાત છે કે અત્યારે પરિસ્થિતિનો જે આપણે તાગ મેળવી રહ્યા છે અને અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ અભાવને કારણે સર્જાય છે, તેનામાં તંત્રની કામગીરી પણ નબળી હોઈ શકે અને તેની સાથે સાથે લોકોમાં જે સમજણ છે તે પણ અભાવ, તેનો સમજણનો પણ અભાવ જોવા મળી રહ્યો છે કે કઈ રીતે આપણે આ મહામારીથી લડવાનું છે. અને ખાસ કરીને આમાં શ્રમિકો છે, ગરીબ વર્ગ છે કે જેમને ભણતરનો પણ અભાવ છે અને તેની સાથે સાથે અત્યારની પરિસ્થિતિને તેઓ ગંભીરતાથી નથી લઈ રહ્યા. તમારા મારા જેવા વ્યક્તિઓ સમજી શકે છે, ગોયલ સાહેબ, અમિત સાહેબ સમજી શકે છે, સુરેન્દ્રભાઈ સમજી શકે છે, પણ અત્યારે જે આ શ્રમિકો છે જેમને ફક્ત ઘરે જવું છે કારણ કે અહીંયા તેમની થાળીમાં કોળીઓ નથી પીરસાતો, મદદ પણ કોઈ કેટલા દિવસ કરે, કોઈ કેટલા દિવસ કેટલી સંસ્થાઓ, તેમ છતાં હજી પણ આપણે જોઈએ છીએ કે મોટા ભાગની સંસ્થાઓ આવા શ્રમિકોને, રોજિંદું પેટ્યું રળતા શ્રમિકોને પણ વહોરે આવી રહી છે. હવે વાત આની સાથે સાથે આર્થિક ચિંતાની પણ આવે છે કે જે આર્થિક ચિંતા કેન્દ્રએ વ્યક્ત કરી છે કે રેટિંગ્સની પણ ચિંતા કરવાની અત્યારે તેટલી જ જરૂર છે. સુરેન્દ્રભાઈ, મારો સવાલ આપને છે, એક તરફ આપણે આ મહામારીથી પહોંચી વળવા માટે સતત આજે 54 દિવસના લોકડાઉનમાં ભારત દેશ મુકાઈ ગયો છે, હવે કડકાઈ ભર્યા નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, હવે બધી મદદ માટે સરકાર જાગી રહી છે, નો ડાઉટ અત્યાર સુધીમાં ઘણા બધા રાહત પેકેજીસ કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કર્યા છે, લોકોને ખાતાઓમાં પણ પૈસા જમા કરાવવામાં આવી રહ્યા છે, પણ હવે જે સવાલ આવે છે સુરેન્દ્રભાઈ તે આવે છે કે વેપારમાં નિષ્ફળ જનારા લોકો કે જેમનો વેપાર સદંતર બંધ છે 40 દિવસથી અને આગળ જતા પણ બંધ રહેવાનો છે, જેમને સૌથી વધારે ફટકો પડવાનો છે, અને ત્યારબાદ આવે છે કે જે લોકો બેરોજગારીમાં ધકેલાઈ જશે, આની ચિંતા કેન્દ્ર સરકારે કરી છે, આંકડો ઘણો મોટો છે. સુરેન્દ્રભાઈ શું કહેશો આપ? નતાશા, હું આમાં બેઝિકલી ડિટેલમાં જઈશું આપણે. તો પહેલા પહેલી વસ્તુ એ છે કે આપણે વર્લ્ડનું 17.5% પોપ્યુલેશન ધરાવીએ છીએ, 135 કરોડની વસ્તી છે જે વર્લ્ડના 17.5% થાય છે. વર્લ્ડમાં જે આજની તારીખમાં કોરોના સંક્રમિત લોકો છે, અત્યારનો લેટેસ્ટ ફિગર છે 34,41,000 માણસ. એની સામે આપણી પાસે ઇન્ડિયામાં 40,019 કેસીસ સંક્રમિત થયેલા છે, એઝ પર જસ્ટ રિસન્ટ ડેટા છે, જે આપણા માટે 1.16% છે. બીજી વસ્તુ, વર્લ્ડમાં જે ડેથ થયા છે, 2,44,000 લોકો ઓલરેડી મોતને શરણે પહોંચી ગયા છે, એની સામે ઇન્ડિયામાં ખાલી 1,325 માણસો, ખાલી એટલે એ આંકડો નાનો નથી, પરંતુ 1,325 વ્યક્તિઓએ કમોતે એ લોકોનું દુઃખદ અવસાન થયેલું છે, જે ખાલી વર્લ્ડના પર્સન્ટેજની ટર્મ્સમાં જોવા જઈએ તો 0.25% છે. આપણે બે વસ્તુ જોવાની જરૂરી છે આપણા દેશની. એક તો પોપ્યુલેશનની ક્વોલિટી, પોપ્યુલેશનની ક્વોલિટીના એંગલથી હું એ રીતે નથી કહેતો કે આપણું પોપ્યુલેશનની ક્વોલિટી ખરાબ છે, પરંતુ આપણે ત્યાં ડેન્સિટી ઓફ પોપ્યુલેશન ઘણી બધી વધારે છે. જેમ કે ધારાવી જેવા વિસ્તારમાં મોર દેન 15 લાખ લોકો રહે છે, જે થોડાક એક જ જગ્યામાં 15 લાખ લોકો રહે છે. હવે બીજી વસ્તુ એ છે, અનએજ્યુકેશનનો અભાવ વત્તા ડિસિપ્લિનનો અભાવ. આપણા દેશમાં આ બે વસ્તુ પણ બહુ જ મોટી છે, જ્યાં ઇવન ભણેલા લોકો પણ ડિસિપ્લિન બહુ નો ભંગ કરે છે. જો ફર્સ્ટ લોકડાઉન વખતે આ તમામ કારીગરોને ઘરે જવાની પરવાનગી આપી દેવામાં આવી હોત, તો આ સંક્રમણ ગામે ગામ પહોંચી ગયું હોત, અને ગામડાઓમાં એવી ફેસિલિટી નથી કે જ્યાં સંક્રમિત લોકોને આપણે અલગ પાડી અને એ લોકોને આપણે ટ્રીટમેન્ટ આપી શક્યા હોત. તો અત્યારે જે આંકડો આપણો પહોંચી શક્યો હોત, જે સંક્રમણનો અને ડેથનો જે આંકડો પહોંચી શક્યો હોત, એ આપણા માટે એક કલ્પના કરવી પણ ભયાનક છે, એટલો ભયાનક થઈ ગયો હોત. એટલે લોકડાઉન 1 માં જે સરકારે જે પગલું લીધેલું હતું કે જે જ્યાં છે ત્યાં જૈસે તે થઈ જાઓ, એ એક બહુ વ્યવસ્થિત પગલું લેવામાં આવેલું હતું એવું મારું માનવું છે. હવે ઇકોનોમિક સાઈડ પર પણ આપણે જઈએ છીએ, પણ એ પહેલા હું હજુ બીજી 2-3 વસ્તુ કહેવા માંગીશ કે સરકારે જે પહેલું જે પેકેજ આપ્યું 1,70,000 કરોડનું, એ પેકેજ હવે ફરીથી સરકારે એક બીજું પેકેજ લઈને આવવું પડશે. અને જે 1,70,000 કરોડનું જે પેકેજ સરકારે આપેલું હતું, એ પેકેજ બેઝિકલી ગરીબો માટે જ, અને અથવા તો જે રોજિંદા વર્કરો છે કે જેમને ખાવા પીવાના ફાંફા છે અથવા જેમને તકલીફ હતી, એ લોકો માટે વધારે સરકારે એ લોકો કેર કરી. આપણે મુદ્દાની વાત પર આવીએ કે જે ચિંતા છે ને અત્યારે, આપણે આ પેકેજીસની ચર્ચા તો કરીશું જ આગળના ઘણા બધા એવા એપિસોડ અંતર્ગત. આજે મારી ચિંતા એ છે, બિલકુલ અમિતભાઈ આપણે આવીએ, એક સેકન્ડ હું તમને સવાલ પૂછું, તે પહેલા સુરેન્દ્રભાઈની વાતને પૂર્ણ થવા દઈએ આપણે. સુરેન્દ્રભાઈ, અત્યારે જે બેરોજગારોનો આંકડો સામે આવ્યો છે ને, અથવા તો જે અત્યારે અંદેશો આપણે જાહેર કરી શકીએ છીએ, અને આ અંદેશો ઘણો મોટો છે કારણ કે નાનો મોટો આ સમયગાળો નથી, 54 દિવસ એટલે કે ઘણો મોટો સમયગાળો છે, લગભગ 2 મહિનાને નજીક આ સમય છે કે જ્યારે લગભગ તમામ વસ્તુઓ દેશભરમાં થંભી ગઈ છે. એક રતન ટાટાનો મારી પર વોટ્સએપમાં એક મેસેજ આવેલો છે કે જેમાં રતન ટાટા
સાહેબ એવું કીધેલું છે કે 2020 એ જીવિત રહેને કા સાલ હૈ, લાભ હાનિ કી ચિંતા મત કરો. અત્યારે આપણા માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે એક પણ વ્યક્તિ કોરોનાના કારણે જો મૃત્યુ પામતી હોય તો એને આપણે અટકાવી અને મેક્સિમમ ટ્રીટમેન્ટ આપી અને એને આપણે બચાવવાની જરૂર છે. અત્યારે એક વસ્તુ નક્કી છે, આર્થિક મોરચા પર આપણા માટે એક સૌથી મોટો પ્રોબ્લેમ, આપણા માટે વર્લ્ડ ઓવર એક મોટો પ્રોબ્લેમ છે કે 1929-30 પછીની જે મહામંદી હતી એના કરતા પણ મોટી મંદી આવી શકે છે. હવે જો આપણે આર્થિક સાઈડ પર વિચારીએ તો આર્થિક સાઈડ પર હવે જે પ્રોબ્લેમ આવશે એ આવશે કે પહેલામાં પહેલી વસ્તુ માગણી બહુ જ ઘટાડો થશે. તમામ પ્રકારની માગોમાં જીવન જરૂરિયાત વસ્તુઓ, ખાવા પીવા રહેવા માટેની વસ્તુઓ સિવાયની તમામ વસ્તુ, ઇવન કપડાની પણ ડિમાન્ડ ઘટી જશે. આ સંજોગોમાં માંગ ઘટી જવાની છે એટલે ડેફિનેટલી એની એક ઇફેક્ટ એમ્પ્લોયમેન્ટ પર પણ પડશે, ઉદ્યોગ ધંધા પર પણ પડશે. બેંકોને જેને જે લોકોએ દેવું કરેલું છે એમના માટે બેંકોની લોન કઈ રીતે ભરપાઈ કરવી એ બધા પ્રોબ્લેમ આવશે. અને આ બધા પ્રોબ્લેમ જે કોઈ આવશે એને સરકારે ટેકલ કરવા પડશે. અત્યારે સરકારે 2-3 વસ્તુઓની જે ચિંતા કરવાની છે, જે ચિંતા અત્યાર સુધી જે આપણે કરતા આવ્યા હતા વર્લ્ડ બેંક અથવા તો IMFના પ્રેશરની હેઠળ કે ડેફિસિટ 3.5% GDPના 3.5% વધવી ના જોઈએ, અથવા તો આપણે GDPનો ગ્રોથ રેટ આટલો હોવો જ જોઈએ, અથવા તો આપણે 5 trillion ઇકોનોમી કરવું છે, આ બધા જે સપનાઓ જોવાનો સમય છે એ નોર્મલ કોર્સમાં આપણે સપના જોઈ શકીએ છીએ. પણ અત્યારે સપના જોવાનો સમય, ટૂંકમાં જેને આપણે કહી શકીએ કે અત્યારે જીવવાનું ઘણું જરૂરી છે. સ્વસ્થ રહીશું, જીવિત રહીશું તો આગળ જતા કદાચ રેટિંગ્સની પણ ચિંતા કરી શકીશું, આંકડાઓની પણ ચિંતા કરી શકીશું અને ભારતની જે વસ્તી છે તેની પણ ચિંતા કરી શકીશું. અત્યારે વસ્તી કરતાં પણ વધારે રોજગારીની તો નહીં પણ ભૂખની ચિંતા છે. અમિતભાઈ, આપ કંઈક વિશેષ ટિપ્પણી કરવા માંગતા હતા, ત્વરિત આપની ટૂંકમાં. નતાશા, સૌ પ્રથમ તો આપને અને જે સાથી મિત્રો જેને જણાવવા માંગીશ કે એક ભારતીય બંધારણ પ્રમાણે જ્યારે કોઈ પણ સરકાર તેના કાર્યોમાં નિષ્ફળ જાય કે તેની કોઈ ત્રુટીઓ રહી જાય તો વિપક્ષને એક જનતાનો અવાજ બનવો પડે છે. વિપક્ષની જરૂરિયાત પણ છે અને એની એની કાર્યશૈલી પણ હોય છે અને એની જવાબદારી પણ હોય છે. માટે અત્યારે હું જે આ પ્રશ્નો કરી રહ્યો છું એ ડોક્ટર અમિત નાયક વિપક્ષ નેતા તરીકે નથી કરી રહ્યો, પણ એક જાહેર જનતામાં જે મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે એ રીતે આપ પણ લેજો અને જનતા પણ લે એના માટેના અમુક પ્રશ્નો છે. નતાશા, આપ જાણો છો હું ગુજરાતની વાત કરું, અમદાવાદની વાત કરું. સૌ પ્રથમના જે લોકડાઉનના 25-30 દિવસ હતા આપે પણ જોયું છે, મેં પણ જોયું છે કે જે 3-4 જવાબદાર વ્યક્તિઓ કહેવાય, જે કોરોના સામેની લડાઈના યોદ્ધાઓ આપણે જેમને ગણીએ, ડોક્ટર છે, તબીબો છે, પેરામેડિકલ સ્ટાફ છે, પોલીસ કર્મચારીઓ છે, સફાઈ કર્મચારી, કેટલા ટાંચા સાધનો સાથે PPE કીટ વગર, માસ્ક વગર પણ તે લોકોએ કેટલાય દિવસ કામગીરી કરી. ત્યારબાદ પરિણામ શું આવ્યું? પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારીઓના મૃત્યુ થતા પણ જોયા, કોરોનાના પોઝિટિવ ટેસ્ટ આવતા પણ આપણે જોયા. તબીબોની વાત તો હું અલગ કહું કે તબીબો ડાયરેક્ટ પેશન્ટના ટચમાં હોય છે, પણ બિચારા પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, પેરામેડિકલ સ્ટાફ, બીજા અન્ય કેટલાય સરકારી સ્ટાફ, જે શિક્ષકને બી સર્વેની કામગીરી સોંપાય છે તેમનામાં બે શિક્ષકોના મૃત્યુ 2-3 દિવસની અંદર થયા છે. માટે આ બધી વસ્તુઓ સમજવી પડશે નતાશા, કે કેટલાય જે જરૂરિયાતમંદ સાધનો કે PPE કીટ છે, માસ્ક છે, તે લોકોની માટેની જે મેડિસિન છે, એવી કેટલી જરૂરિયાતની વસ્તુ એ લોકોને નથી મળી, તો પણ એક દેશદાર રાષ્ટ્ર હિતમાં દરેક વ્યક્તિએ કામ કર્યું. હવે જ્યારે આપણે આજે લોકડાઉન 3માં મજૂરોની વાત કરી, ટૂંકમાં આપણે જવાબ બી જાણી લઈએ ગોયલ સાહેબ પાસેથી, કારણ કે સમય પણ ઓછો છે આપણી પાસે. ગોયલ સાહેબ, અત્યારે અમિત, ડોક્ટર અમિત નાયક એવું કહે છે કે હું વિપક્ષના નેતા તરીકે નહીં પણ એક જન અધિકાર અને ભારતીય નાગરિક તરીકે સવાલ પૂછી રહ્યો છું કે એક સામાન્ય નાગરિકના મનમાં આ સવાલો છે. અત્યારે હું પણ સમજી શકું છું કે આપણે PPE કીટ કેટલી ગણતરીમાં વહેંચવામાં આવી છે, કેટલા લોકો પાસે PPE કીટ છે કે નહીં તેની આપણે ચર્ચા નથી કરી રહ્યા, પણ હા, આંકડો ચિંતાજનક છે અને ગુજરાતમાં તે 5000 ને પાર છે. નતાશા, કોંગ્રેસની તો વાત ન કરીએ તો પણ સારું જ છે, અને કોંગ્રેસ થ્રુ એ પ્રશ્ન નથી પૂછી રહ્યા, કોંગ્રેસના જવાબદાર નેતા તરીકે પણ અગર પ્રશ્ન નથી પૂછી રહ્યા તો પણ સારું છે, કેમ કે કોંગ્રેસ કઈ જગ્યાએ છે દેશ અને રાજ્ય જાણે છે. કોંગ્રેસ શું પ્રકારનું કામ કરી રહી છે એ પણ દેશ અને રાજ્યમાં એમના નેતાઓ દ્વારા પ્રતિબિંબિત થઈ રહ્યું છે. જ્યારે કોઈ પબ્લિકના જવાબની વાત આવે ત્યારે હું 100% કહું છું કે મારા જે પોલીસ કર્મી ભાઈઓ બહેનો, નર્સ સ્ટાફ, સ્વચ્છતા અભિયાનમાં જે કામ કરી રહ્યા હતા એ સર્વેને જે કંઈ પણ અવંશિક પ્રમાણમાં કોઈ સંક્રમિત થયા છે એની માટે હું સંવેદના અને દુઃખ વ્યક્ત કરું છું. પરંતુ એવું નથી કે આપણી સરકાર પાસે સેનિટાઈઝર અથવા તો માસ્કનો પૂરતો જથ્થો ન હતો. કેટલા છે, શું નથી અવેલેબલ છે કે નહીં, કેટલા ડોક્ટરો પાસે છે એની આપણે ચર્ચા જ નથી કરતા.
મને એક મિનિટ જોઈએ છે. જાઓ, લોકોની પાસે જાઓ, લોકોની વચ્ચે જાઓ, લોકોની સેવા કરો, લોકોને જેટલું બની શકે. ગોયલ સાહેબ, અમારા કાઉન્સિલર મૃત્યુ પામ્યા છે. ગોયલ સાહેબ, કોરોનાની લડાઈના યોદ્ધાઓમાં કોંગ્રેસના ધારાસભ્યો કાઉન્સિલર પોઝિટિવ આવ્યા છે. અમારા કાઉન્સિલર મૃત્યુ પામ્યા છે. અમિતભાઈ, ગોયલ સાહેબ, સુરેન્દ્રભાઈ કંઈક કહેવા માંગી રહ્યા છે. સુરેન્દ્રભાઈ, જો હું આપને એક આંકડો કહેવા માંગુ છું કે છેલ્લા 40 દિવસમાં જે રિપોર્ટ છે મારી પાસે, એમાં કહેવાયું છે કે અર્થતંત્રને 2.9 લાખ કરોડનું નુકસાન ગયું છે. હવે આ નુકસાનને કયા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છો આપ? મેં જેમ કીધું અને રતન ટાટાજીએ જેમ કીધું છે એમ, અત્યારે નુકસાન ગણવાનો સમય નથી. અત્યારે આપણા માટે જિંદગી બચાવવાનો અને જિંદગીને કઈ રીતે આપણે સફળ કરવાની છે એના માટેનો સવાલ વિચારવાનો છે. લોકડાઉન 1 વખતે હું કોઈ પણ પાર્ટીના રાજકારણમાં પડવા નથી માંગતો, પણ લોકડાઉન 1 દરમિયાન સરકારને એક ચાન્સ મળ્યો કે જેમાં એ લોકોએ સમરસ હોસ્ટેલો અથવા તો પ્રાઇવેટ ફેસિલિટી, જેમ કે ફન હોટલને આપણે કબજે કરી લીધી, એ રીતની ફેસિલિટી ઉભી કરી અને કોરોનાના દર્દીઓને ટ્રીટમેન્ટ કરવા માટેની જગ્યાઓ વ્યવસ્થિત રીતે ઉભી કરવા માટેનો સમય મળ્યો. લોકડાઉન 1ના સમયને આપણે જો ગણવા જઈએ તો લોકડાઉન 1 એ એક કોરોના સામે ફાઇટ કરવા માટેની પ્રાઇમરી તૈયારી માટેનો સમય હતો. એ દરમિયાન કીટ પણ ઇમ્પોર્ટ કમ્પ્લીટલી કોરોના સામેની લડવા માટેની તૈયારી કરવા માટેનો સમય હતો. જેમ યુદ્ધ થતું હોય તો યુદ્ધના પહેલા 15 દિવસ 20 દિવસ પહેલાથી જે તૈયારીઓ થાય છે, આમાં આપણી પાસે કોઈ દુશ્મન, દેખીતો દુશ્મન નથી, ગુજરાત રાજ્યમાં અને તેનામાં પણ હોટસ્પોટ વિસ્તારો, કન્ટેન્ટમેન્ટ વિસ્તારો, ઓરેન્જ, રેડ અને ગ્રીન ઝોન ની અંતર્ગત જે આવતા વિસ્તારો છે, જે શહેરો છે, જે જિલ્લાઓ પ્રમાણે તેને અલગ અલગ વૈગટમાં મૂકી દેવામાં આવ્યા છે. પણ તેની સાથે સાથે અત્યારે ચિંતાનો વિષય એ છે કે જે પરપ્રાંતિઓને ઘરે પરત મોકલવા માટેનો ગૃહ મંત્રાલયનો આદેશ છે, તેનામાં ત્રુટીઓ સર્જાતા કોઈ ખામી તો નહીં સર્જાય ને, કેસીસ વધશે તો નહીં ને, તેની સામાન્ય માણસને ચિંતા છે. કારણ કે સામાન્ય વ્યક્તિ, એક સમજુ વ્યક્તિ, દેશ હિત માટે વિચારનારો વ્યક્તિ અત્યારે ઘરની અંદર બંધ છે, પણ તેને ચિંતા એ છે કે ભવિષ્યમાં કેસીસ વધશે, લોકડાઉન લંબાતું જશે, તો મારું અને મારા પરિવારનું આર્થિક ગુજરાન કોણ ચલાવશે? આ સવાલો આવી જ રીતે પૂછતા રહીશું, જવાબો પણ મેળવતા રહીશું. લોકડાઉનનો આ ત્રીજો તબક્કો, પણ ત્રીજા તબક્કામાં હજી પણ સામે આવે છે ઘણું બધું. સાવચેત રહેવાનું છે અને ઘરમાં રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે. ગોયલ સાહેબ, અમિત નાયક અને સુરેન્દ્રભાઈ, આપ અમારી સાથે આ કાર્યક્રમમાં ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, લોકડાઉનનો આ ત્રીજો તબક્કો, પણ આગળ જતા કોરોના કેસીસનું શું થશે? સવાલ અને ચિંતાઓ કરતા રહીએ. હાલ બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.